મહેસાણા જિલ્લાના ઊંઝાના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે કોરોના વાયરસના સંક્રમણથી ગ્રામ્ય વિસ્તારના રહીશોને માસ્કની જરૂરિયાત સંતોષવા પોતે જાતે સિલાઈ મશીન ચલાવી કાપડના માસ્ક બનાવ્યા હતા। તેમજ ધારાસભ્ય આશાબેન પટેલે પંચમુખી સખી ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતી ઊંઝા ગામની મહિલાઓને માસ્ક બનાવવાની કામગીરી શીખવાડી હતી અને અત્યાર સુધીમાં 15,000થી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। મહેસાણાના ઊંઝાના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ કોરોના વાયરસના સંક્રમણથી ગ્રામ્ય વિસ્તારના રહીશોને માસ્કની જરૂરિયાત સંતોષવા પોતે જાતે સિલાઈ મશીન ચલાવી કાપડના માસ્ક બનાવ્યા હતા। તેમજ ધારાસભ્ય આશાબેન પટેલે પંચમુખી સખી ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતી ઊંઝા ગામની મહિલાઓને માસ્ક બનાવવાની કામગીરી શીખવાડી હતી અને અત્યાર સુધીમાં 15,000થી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। મહિલા ધારાસભ્યની પ્રેરણાથી મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાના ઘરે રહી રોજના 4,000 જેટલા માસ્ક બનાવે છે। હાલમાં દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે નાગરિકોને વાયરસના સંક્રમણથી બચાવવા સરકાર સાથે સેવાભાવી લોકો મહત્વના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આ મહામારીમાં લોકોને વાયરસથી રક્ષણ અપાવવા માટે ઊંઝાના મહિલા ધારાસભ્ય પોતે જાતે સિલાઈ મશીન ચલાવી કપડાના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે। તેમજ મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે પંચમુખી સખી ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવતી ઊંઝા ગામની મહિલાઓને માસ્ક બનાવવાની કામગીરી આપી હતી। અત્યાર સુધીમાં 15,000થી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। એક અંદાજ પ્રમાણે મહિલા ધારાસભ્યની પ્રેરણાથી મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાના ઘરે રહીને રોજના 4,000 જેટલા માસ્ક બનાવે છે। લોકડાઉનના સમયગાળા દરમિયાન આશાબેન દ્વારા પોતાના મત વિસ્તારમાં કોઈ વ્યક્તિ ભૂખ્યું ના રહે તે માટે અનાજ કીટ આપવામાં આવી રહી છે અને રોજ રાત્રે ખીચડી કઢી પૌવા જેવી વાનગીઓ બનાવીને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે। મહિલા ધારાસભ્યના આ ભગીરથ કાર્યથી હાલમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને માસ્કની જરૂરિયાત પૂરી પાડવાની સાથે માસ્ક બનાવવામાં મદદરૂપ બનતી મહિલાઓને રોજગારી પણ આપવામાં આવી રહી છે। અતુલ પટેલ, ZS TV, મહેસાણા। અમારા ફાઉન્ડેશનમાં અમે સામાજિકમાં હાઇજેનિક શેરડી, રસ, દિવાળી મીઠાઈને બધું બનાવીએ જ છીએ અને અત્યારે કોરોના વાયરસથી બચવા માટે દરેકને માસ્ક પહેરવું જરૂરી છે, તો માનને ધારાસભ્ય ડૉક્ટર આશાબેનના સહયોગથી અમે છેલ્લા 20-25 દિવસથી માસ્ક બનાવીએ છીએ અને એમાં અમે ઘરે તાકો કટિંગ કરીને બહેનોને ઘરે ઘરે માસ્ક બનાવવા આપીએ છીએ જેથી તેમને પણ રોજીરોટી મળી રહે છે। અત્યાર સુધીમાં 5,000થી 10,000 માસ્ક બનાવ્યા છે અને હજી 2,000થી 3,000નો ઓર્ડર પણ છે, ચાલુ જ છે કામ અમારું। અમને રો મટીરિયલ અમને APMC દ્વારા મળે છે અને અમે બહેનોને કટિંગ કરીને બનાવવા આપીએ છીએ। જે મહિલાને જરૂર છે એવી મહિલાઓને અમે ધ્યાનમાં રાખીને એ બધી બહેનોને અમે 50-60 બહેનો છે એ અમારે કામ કરે છે। સમયના અંદર જ્યારે વૈશ્વિક મહામારી છે ત્યારે દરેકને સમય પસાર કરવો એ અલગ અલગ બધાની આગવી સૂઝ હોય છે, ત્યારે મને અત્યારે સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખૂબ આનંદ મળી રહ્યો છે, આત્મસંતોષ મળી રહ્યો છે। અમારી અહીંયા પંચમુખી સખી ફાઉન્ડેશનની બહેનો હોય કે સૂચિત સહકારી મહિલા મંડળી જે અમે બનાવી છે શારદાબેનના માર્ગદર્શન હેઠળ, તો એ બધી બહેનો અત્યારે ગૃહ ઉદ્યોગ કરી રહી છે, સાથે સાથે અમારી સખી ફાઉન્ડેશનની બહેનો માસ્ક બનાવી રહી છે એમાં પણ હું જોડાઉં છું, ઓર્ડર પણ લઈ આપું છું અને એમાં ખૂબ આનંદ મળે છે। અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરીએ છીએ, તાકો એકના ઘરે કપાય છે અને જ્યાં અલગ અલગ જે સખી મંડળની બહેનો છે એમના ઘરે એ કાપેલા તાકામાંથી કાપેલા કપડાં એમના ઘરે પહોંચાડવામાં આવે છે અને એ બનાવીને પછી જે તે અમારા એક રેશ્માબેન છે એમને પહોંચાડે છે અને સહકારી સંસ્થાઓ જે અમારી જોડે મંગાવે માસ્ક એ બધાને અમે આપીએ છીએ। આ રીતે અમારું સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે, સાથે સાથે અમારી આ ફાઉન્ડેશનની બહેનો ઘરે ઘરે જઈને વિતરણ પણ કરી આવે છે, કોઈને ભૂખ્યું હોય તો એને જમાડી આવે છે, ડોનરો અમને મળી રહે છે અને ડોનરોના માધ્યમથી આ બધા સેવાકીય પ્રવૃત્તિ પણ ચાલે છે, સાથે સાથે અમારે મધ્યમ વર્ગની બહેનોને રોજીરોટી પણ મળે છે। એટલે કામ, રોજગારી અને આત્મસંતોષ આ બધાનું આ લોકડાઉનની અંદર અમે એનો આનંદ માણી રહ્યા છીએ,
સાથે સાથે અમારા ઘરે નિવાસસ્થાને પણ મેં મારો વિડીયો વાયરલ કરેલો છે અને એમાં મારો નંબર પણ મેં આપેલો છે. જે બી ભૂખી મારા વિસ્તારની અંદર ના સુવે એનું અમે તદ્દન ધ્યાન રાખીએ છીએ. અમે 5-6 ગ્રુપ બનાવ્યા છે અને એ ગ્રુપોને વેચી કાઢ્યા છે કે આ એરિયાની અંદર આ સોશિયલ વર્ક કરશે, આ જમાડશે ભૂખ્યાને, અને છતાં પણ કોઈને કીટની જરૂર હોય આ હોય તે હોય તો મારા મોબાઈલ પર એ ફોન કરે છે, તો એમને રૂબરૂ આવીને હું મારા નિવાસસ્થાનેથી એને કીટ આપું છું. સાથે સાથે અમે અલગ અલગ જગ્યાએ કીટ વિતરણ પણ કરેલું છે. રોજ લોકોને, હજારો લોકોને જમાડીએ છીએ. મારા વિસ્તારની અંદર કોઈ ભૂખ્યું ના રહે એની મને એ હું જોઉં છું અને ત્યારે મને આત્મસંતોષ થાય છે કે આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર લેખે લાગશે. બાકી બીજી રીતે હું કોઈ ટાઈમ પાસ કરતી નથી. ટીવી જોવામાં કે કેરમ રમવામાં એવો મને કોઈ ટાઈમ પણ મળતો નથી અને શાંતિથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. લગભગ અમારી સખી ફાઉન્ડેશન 2,000-5,000થી વધારે માર્ક્સ બનાવ્યા છે અને હજુ 2-3,000નો તો ઓર્ડર ચાલુ છે. આવી રીતે વડનગરની સખી મંડળની બહેનોનો પણ ફોન આવ્યો ત્યારે એમાં તો હું જોડાયેલી નથી, પણ મેં એમને પણ કહ્યું છે કે હવે જે ઓર્ડર આવશે એ તમને મદદ કરીશું. મારા મત વિસ્તારની બહેનોને રોજગારી પણ મળે અને સાથે સાથે બંને કામ થાય, માર્ક્સનું વિતરણ થાય, માર્ક્સ બનાવે અને લોકો વૈશ્વિક મહામારીની અંદર માસ્ક પહેરવું જ્યારે ફરજિયાત છે ત્યારે એમને પણ આપણે સાચા ભાવે, ખોટા ભાવે નહીં, સાચા ભાવે આવી રીતે આપણે માસ્ક વિતરણ પણ કરી શકીએ એ અમારો પરપઝ છે. લગભગ 5,000 એપીએમસીની કીટો, 1,000 મારી કીટો, બીજી 500 વડનગરમાં મેં મારી કીટો આપી છે, પછી લાયન્સ ક્લબની 1,000 કીટો, આરકે ફાઉન્ડેશનની લગભગ 1,000 કીટો, એમ કરીને અમે 12,000 કીટોથી તો વધારે જૈનોની કીટો એમ મારા મત વિસ્તારની અંદર 12,000થી 13,000ની કીટોનું તો વિતરણ થઈ ગયું છે, જેમાં અમે 2 કિલો ચોખા, 1 કિલો તુવેર દાળ, 1 કિલો ગોળ, 1 કિલો ખોળ, પછી 3 કિલો લોટ, પછી ચણા, આ બધું જ આપીએ છીએ. અને જ્યારે મારા મત વિસ્તારની અંદર કોઈ બી પ્રસૂતા મહિલા હોય જે જરૂરિયાતમંદ હોય અને એની ડિલિવરી થઈ હોય તો હું એને અલગથી કીટ, 1,500 રૂપિયાની એક કીટ હોય એવી કીટ બનાવીને એના ઘરે આપી આવું છું. એમાં ઘી, ગોળ, મગ, ચણા, ચોખા, તુવેર, લોટ, તેલ, ખાંડ, ગોળ બધું જ એમાં અમે આપીએ છીએ. એટલે મારી વિસ્તારની પ્રસૂતા બહેનને પણ કંઈક તકલીફ ન પડે.